ઉધનામાં આવેલ ઓક્સિજન બોટલ રિફિલિંગના ગોડાઉનમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા એક કામદારનું મોત નિપજ્યું હતું, જ્યારે 13ને રેસ્ક્યુ કરાયા હતા તો ગોડાઉનના માલિક સહિત 4ની હાલત ગંભીર થઈ ગઈ છે. ઉધના વિસ્તારમાં પેરિસ પ્લાઝામાં અશોક ઓક્સિજન બોટલ સપ્લાય નામની દુકાનનું ગોડાઉન આવેલું છે. બપોરે 12:30 કલાકની આસપાસ ઓક્સિજન સિલિન્ડર ભરતી વેળાએ અચાનક બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગ ફાટી નીકળી હતી અને ઘટનાની જાણ થતાં 4 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબુ મેળવવાની સાથે પહેલા માળે હાર્ડવેરની દુકાનમાં ફસાયેલાઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં દુકાનમાંથી 13 જેટલાને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગે તપાસ હાથ ધરતા ગોડાઉનમાંથી 45 વર્ષીય મનોજ યાદવ નામના વ્યક્તિની સિલિન્ડર નીચેથી લાશ મળી આવી હતી, જ્યારે ગોડાઉન માલિક અજય શાહ સહિત 4 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો કાપડ વેપારી સંદીપ વિશ્વાસે જણાવ્યું હતું કે બ્લાસ્ટનો જોરદાર અવાજ આવતા જ ઓફિસની બારીમાંથી જોયું તો લગભગ 100 ફૂટ દૂર એક દુકાનમાં આગ લાગી હોવાનું દેખાયું હતું, જેથી તાત્કાલિક ફાયરને જાણ કરી દીધી હતી. ગણતરીની મિનિટોમાં જ ફાયર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને આગને કાબૂમાં લઈ લીધી હતી. થોડી જ વારમાં અનેક લોકોની ભારે ભીડ પણ ભેગી થઈ ગઈ હતી. ઉધના રોડ નંબર 9 પેરિસ પ્લાઝા છે, એના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઓક્સિજન સિલિન્ડરના સપ્લાયની આ ગોડાઉન પ્લસ દુકાન છે. એમાં કંઈક કારણોસરથી આગ લાગી ગઈ હતી ને એમાં કંઈક બ્લાસ્ટ થયેલો હતો. બરાબર. અને એટ પ્રેઝન્ટ સ્પોટ ઉપર 10-15 ગાડીઓ છે. આગ સંપૂર્ણ કાબુ સર, કંઈક જાનહાનિ થઈ હતી? હા, એક બોડી અમે રિકવર કરી છે સ્પોટ ઉપરથી, અને અહીંયા 2-3 જણાને મેજર ઇન્જરી આવી છે, પણ હજુ એમનો રિપોર્ટ અમને મળ્યો નથી શું છે કન્ડિશન. અને 15-20 જણાને ઉપરની સાઈડ પર જે સેકન્ડ ફ્લોર ઉપર ફેક્ટરી ચાલતી હતી હાર્ડવેરની, એમાંથી 15-20 જણાને અમે રેસ્ક્યુ કર્યો. અને કયા બાટલામાં બ્લાસ્ટ થયું, જાણે જે બાટલા સપ્લાયર હતું એમના ડોક્યુમેન્ટ હતા કે રેગ્યુલેટર અત્યારે પ્રમાણે? એ બધાની અમારી પાસે અત્યારે વિગત નથી કે કયા બાટલા હતા ને શેમાં બધું હતું. પ્રાઇમા ફેસિયા એવું છે કે આ જે ગેસ ઓક્સિજન સિલિન્ડર હતા, ઓક્સિજન સપ્લાયની આ દુકાન છે, એમાં ફાયર હતું અને કંઈક કારણોસરથી એમાં બ્લાસ્ટ પણ થઈ ગયો છે, પણ એનો લાઇસન્સ હતું કે નથી અમારા પ્રિવ્યુમાં નથી. અને એનામાં કંઈ ફાયર સેફ્ટીનો કંઈ સાધનો મળ્યા છે આપણે કે નહીં મળ્યા છે? બિલ્ડિંગમાં તો અમને નથી કંઈ મળ્યા, અને એની અમે તપાસ કરીશું કે આના સોસાયટીના સભ્યો કોણ છે, સેક્રેટરી કોણ છે, કેમ નથી. અને જે દુકાનો હતી, દુકાનમાં કંઈ ફાયર સેફ્ટીનું કંઈ સાધન મળ્યું છે? અને ઓક્સિજન જે બાટલા હતા એના બ્લાસ્ટ થયું છે, એનું મુખ્ય કારણ જે બાટલા ફાયર સેફ્ટી હતી કે નહીં એનામાં? ફાયર સેફ્ટી હોવાથી કંઈ બ્લાસ્ટ ના થાય એવું પોસિબિલિટી નથી, પણ બ્લાસ્ટ કયા સંજોગોમાં થયો છે અને શું થયું તે પ્રમાણે આટલો સિવિયર બ્લાસ્ટ થઈ ગયો છે એ તપાસ કરવાનો વિષય છે. અને રહી વાત ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ્સની, તો એમાં અહીંયા બિલ્ડિંગમાં ફાયરના કોઈ ઇક્વિપમેન્ટ જોવા મળેલા નથી અને એની અમે તપાસ કરીશું. તો ફાયર ઓફિસર ક્રિષ્ણા મોડે જણાવ્યું હતું કે ગોડાઉનમાં 150થી વધુ ઓક્સિજન સિલિન્ડર હતા. હેવી પ્રેશરના કારણે આ બ્લાસ્ટ થયો હોય તેવી શક્યતાઓ રહેલી છે. આગની આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. આ આખા ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા નથી, જેથી તેની તપાસ કરાશે અને તેની પાસે લાયસન્સ હતું કે નહીં તેની જાણ પણ નથી. જોકે તેની તપાસ અમારા અંડર આવતી નથી. બ્યુરો રિપોર્ટ, સુરત.